नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित में आप तीजा चेप्टर की अंदर स्वाध्याय 3.4 में लोपनी रीतना केटलाक दाखलाओं अभ्यास करो। तो मित्रों, प्रश्न बेनी शुरुआत करिए। प्रश्न बेनी अंदर तमने फूट प्रश्नों आपेला हे। ए फूट प्रश्नों पर पहला द्विचल सुरेख समीकरण युग्म बनावानु छे अने पछी लोपनी रीते समीकरण युग्म उकेल मेळववानो। प्रश्न बेनी रकम कीधी छे कि आपेल समस्याओ परथी सुरेख समीकरण युग्म बनाओ। जे पण तमने समस्याओ आपेली छे, प्रश्नों आपेला छे, एना परथी सुरेख समीकरण युग्म बनावानो अने तेमनो उकेल लोपनी रीते शोधो, लोपनी रीते तेमनो उकेल मेळववानो। मित्रों, पहेलो दाखलो जोईए आपणे कि एक अपूर्णांकना अंशमां एक उमेरता अने छेदमांथी एक बाद करता अपूर्णांकनी किंमत अति संक्षिप्त रूपमां एक बने छे। मित्रों, जे रीते तमने दाखलानी रकम आपेली छे ए रीते सौथी पहेला तमारे समीकरण बनावा माटे किंमतो धारवी पड़शे। तो मित्रों, एक अपूर्णांक आपेलो छे तो अपूर्णांकनी अंदर कई किंमतो धारवानी होय तमने खबर ज हशे। आपणे धारी लईए, धारो कि अपूर्णांकनो अंश बराबर एक्स अने छेद बराबर वाय। धारो कि अपूर्णांकनो अंश बराबर एक्स अने छेद बराबर वाय। हवे अंश एक्स धारियो अने छेद वाय धारियो तो अपूर्णांक कयो थाय मित्रों? તેથી અપૂર્ણાંક બરાબર કયો થશે મિત્રો? એક્સ અપોન વાય। અપૂર્ણાંક મળી ગયો તમને। પહેલી શરત કઈ આપેલી છે? દાખલાની અંદર બે અલગ અલગ શરતો આપેલી હોય, પહેલી શરત પરથી પહેલું સમીકરણ મળે, બીજી શરત પરથી બીજું સમીકરણ મળે। મિત્રો, પહેલી શરતની અંદર શું કીધું તમને કે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરવાનો છે અને છેદમાંથી એક બાદ કરવાના છે। આપણે લખીએ પ્રથમ શરત મુજબ શું કીધું છે મિત્રો? અપૂર્ણાંક લખીએ। અપૂર્ણાંક કયો છે? એક્સ અપોન વાય। અંશની અંદર એક ઉમેરવાનું છે, અંશમાં એક ઉમેરતા, ઉમેરવાનું એટલે પ્લસ કરવાનું મિત્રો, અને છેદમાંથી એક બાદ કરતા, બાદ કરવાનું એટલે માઇનસ વન। તો આ જે અપૂર્ણાંક છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એકદમ ટૂંકું સ્વરૂપ કયું મળે છે? એક મળે। એટલે તમને જે આ અપૂર્ણાંક છે કેટલો મળે છે મિત્રો? એક। હવે અહીંયા તમારે પેલું જે સમીકરણ છે એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે, તો શું કરો તમે, વાય અને માઇનસ વન છે એનો એક સાથે ગુણાકાર કરો, એક સાથે ગુણાકાર કરો તમે, એટલે આવી રીતે તમને કિંમત મળે મિત્રો, એક્સ પ્લસ વન બરાબર વાય માઇનસ વન। કેમ કે આ વાય માઇનસ વનનો એક સાથે ગુણાકાર કરો તો એની જ કિંમત થઈ જશે, વાય 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 માઇનસ વન સામે જાય। મિત્રો, આ બંને જે કિંમતો છે ને આપણે ડાબી બાજુએ લખીએ તો એક્સ પ્લસ વાય હતા એટલે કેવા થઈ જશે? માઇનસ વાય, અને માઇનસ વન આ બાજુ આવે એટલે પ્લસ વન, પ્લસ વન અને પ્લસ વન કેટલા થઈ જાય? પ્લસ ટુ બરાબર ઝીરો। એટલે પહેલી શરત પરથી પહેલું સમીકરણ મળી ગયું મિત્રો તમને। હવે બીજી શરત પરથી બીજું સમીકરણ મેળવીએ। આગળ શું કીધું મિત્રો દાખલામાં? કે જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ વન અપોન ટુ બને છે તો આ અપૂર્ણાંક શોધો। માત્ર તમારે છેદમાં એક ઉમેરવાના છે, છેદમાં શું કરવાનું? એક ઉમેરવાના, અંશમાં કોઈ ફેરફાર કરવાનો નથી। એટલે હવે બીજી શરત અનુસાર એટલે કે દ્વિતીય શરત અનુસાર બીજી શરત મુજબ અંશને એમ નામ રાખવાના મિત્રો એક્સ, છેદની અંદર શું કરવાનું છે? એક ઉમેરવાના, તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળે છે? વન અપોન ટુ। ખબર પડી મિત્રો અહીંયા જે રકમ લખેલી હતી કે માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ વન અપોન ટુ બને છે, એટલે આપણે અંશને એમ નામ રાખ્યા, છેદની અંદર એક ઉમેરી દીધા, તો જે અપૂર્ણાંક હતો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એકદમ ટૂંકું સ્વરૂપ કેટલું મળે છે? વન અપોન ટુ। હવે આને પણ પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે મિત્રો, તો આ બેનો એક સાથે ગુણાકાર કરીએ, વાય પ્લસ વનનો એક સાથે ગુણાકાર કરીએ, તો આવી રીતે થાય મિત્રો, ટુ એક્સ બરાબર વાય પ્લસ વનનો એક સાથે ગુણાકાર કરો તો એની જ કિંમત મળશે વાય પ્લસ વન,
बने किमतों ने डाबी बाजू लखीए तो प्लस वाय था एटले माइनस वाय प्लस वन था एटले माइनस वन बराबर जीरो। आ तमने समीकरण बे पण मळी गयुं मित्रों, समीकरण एक अने समीकरण बे। हाँ मित्रों, लोपनी रीत तमने खबर ज हशे, लोपनी रीत होय तो एनी अंदर तमारे एक्स वाळुं पद अथवा तो वाय वाळुं पद बन्नेमांथी कोई पण एक पद समान बनाववुं पड़े। आ बन्ने समीकरणोनी अंदर वाय वाळुं पद समान ज छे मित्रों, आपणे बन्ने समीकरणो साथे लखी नाखीए एटले वाय वाळुं पद केन्सल थई जशे। समीकरण एक छे એને એમનેમ લખવાનું એટલે એક સાથે ગુણાકાર કરીને લખવાનું, સમીકરણ બેનો પણ એક સાથે ગુણાકાર કરીને લખી દઈએ। તો અહીંયા મિત્રો એક્સ માઇનસ વાય પ્લસ ટુ બરાબર ઝીરો અને ટુ એક્સ માઇનસ વાય માઇનસ વન બરાબર ઝીરો, આ બંને પદ સમાન છે, બંનેની નિશાની પણ સરખી। તો તમને ખબર છે નિશાની સરખી હોય ત્યારે નીચેના પદની નિશાની બદલવાની, ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા મિત્રો। દરેક પદની નિશાની બદલીએ, પ્લસ હતા એટલે માઇનસ, માઇનસ છે તો પ્લસ, આ પણ માઇનસ છે એટલે પ્લસ। હવે માઇનસ વાય અને પ્લસ વાય તો આ કેન્સલ થઈ જાય મિત્રો, આ પ્લસ એક્સ અને માઇનસ ટુ એક્સ નિશાની બદલ્યો એટલે નીચેના પદની નિશાની જોવાની મિત્રો। પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ કેટલા વધે, માઇનસ એક્સ વધે, પ્લસ ટુ અને પ્લસ વન તો કેટલા થાય, પ્લસ થ્રી બરાબર ઝીરો। માઇનસ એક્સ ને બરાબર ની પેલી સાઈડ લઈ જાઓ એટલે કેવા થાય, પ્લસ એક્સ બરાબર ત્રણ। એટલે મિત્રો તમને એક્સ ની કિંમત મળી ગઈ, એક્સ બરાબર કેટલા મળ્યા તમને, ત્રણ મળે છે। એક્સ ની કિંમત મળી ગઈ, હવે વાય ની કિંમત શોધવી હોય તો શું કરો તમે, સમીકરણ એક અથવા તો સમીકરણ બે બંને માંથી કોઈ પણ એક સમીકરણમાં એક્સ ની કિંમત મૂકી દઈએ। એક્સ ની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ મિત્રો, સમીકરણ એકમાં એક્સ બરાબર ત્રણ મૂકતા આ કિંમત આપણે સમીકરણ એકમાં મૂકીએ, સમીકરણ લખીએ પછી કિંમત મૂકીએ એટલે ભૂલ ના પડે મિત્રો। સમીકરણ એક કયું છે, એક્સ માઇનસ વાય પ્લસ ટુ બરાબર ઝીરો, એક્સ માઇનસ વાય પ્લસ ટુ બરાબર ઝીરો। આ સમીકરણમાં એક્સની જગ્યાએ ત્રણ મૂકીએ તો શું થાય મિત્રો, ત્રણ માઇનસ વાય પ્લસ ટુ બરાબર ઝીરો। ત્રણ અને બે સરવાળો કરો તો કેટલા થાય મિત્રો, પાંચ, માઇનસ વાય બરાબર ઝીરો, માઇનસ વાયને પેલી સાઈડ લઈ જાઓ એટલે પ્લસ વાય બરાબર પાંચ। એટલે મિત્રો વાયની કિંમત પણ મળી ગઈ તમને, કેટલી મળે છે, પાંચ। એક્સની કિંમત ત્રણ મળી, વાયની કિંમત પાંચ મળી, ખબર પડી ગઈ મિત્રો તમને। તો મિત્રો હવે આપણે અપૂર્ણાંક શોધવાનો હતો એટલે અપૂર્ણાંક તમને મળી જશે, તેથી માગેલ અપૂર્ણાંક એ તમારે શોધવાનો હતો, એક્સ અપોન વાય હતો મિત્રો, કયો હતો, એક્સ અપોન વાય, તો એની કિંમત મૂકી દઈએ, એક્સની કિંમત ત્રણ વાયની કિંમત પાંચ, તો કયો અપૂર્ણાંક થઈ જશે મિત્રો, ત્રણ અપોન પાંચ, ખબર પડી ગઈ મિત્રો, આ ત્રણ અપોન પાંચ થાય છે। હવે આ જવાબ તમારે સાચો છે કે ખોટો એ પણ તમે અહીંયા ચકાસી શકો, કે અહીંયા ત્રણ છે, એક્સની જગ્યાએ ત્રણ મૂકો, વાયની જગ્યાએ પાંચ મૂકો, એટલે અહીંયા ત્રણ પ્લસ એક એટલે ચાર થઈ જશે, અને પાંચ માઇનસ એક એટલે પણ ચાર, ચાર અને ચાર છેદ ઉડી જાય એટલે એક મળે છે, તો આપણો જવાબ કેવો કહેવાય મિત્રો, સાચો કહેવાય। હા મિત્રો, આગળનો ત્રીજા નંબરનો દાખલો જોઈએ, રકમમાં તમને કીધું છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે, કે બે અંકની કોઈ સંખ્યા છે મિત્રો એના અંકોનો સરવાળો કેટલો થાય, નવ, નવ આપેલો છે તમને। વળી સંખ્યાના નવ ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે મિત્રો, જે સંખ્યા છે એના નવ ગણા કરવાના, બે અંકોની સંખ્યા હતી એ સંખ્યાના કેટલા કરવાના છે, નવ ગણા, નવ ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે, કે સંખ્યાના નવ ગણા કરી દો ત્યારે જે સંખ્યા મળે એ સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી જે સંખ્યા મળે એના કરતા બે ગણી છે, તો આ સંખ્યા તમારે શોધવાની, કઈ સંખ્યા છે મિત્રો, બે અંકોની સંખ્યા છે, બે અંકોની સંખ્યા હોય તો એમાં બે અંકો હોય, ધારો કે કોઈ સંખ્યા લઈએ આપણે તેર, એમાં બે અંકો કહેવાય, એક દશકનો અંક અને એક એકમનો અંક, બે અંકોની સંખ્યા છે તો એમાં આપણે કયા અંકો ધારી શકીએ,
तो आप धारी लीए धारो कि दशक नो अंक बराबर एक्स और एकम नो अंक बराबर वाय। खबर पड़ी मित्रों तमने कि बे अंकों की संख्या आपेली है, आप बने अंकों धारी लीए। धारो के संख्यानो दशकनो अंक, दशकनो अंक बराबर एक्स अने एकमनो अंक, एकमनो अंक बराबर वाय। दशकनो अंक एक्स लीधो अने एकमनो अंक वाय लीधो। हवे आपणे आ संख्या लखवी छे, तो संख्या कई थाय, संख्या केवी रीते लखाय? दशक नो अंक एक्स छे मित्रो, तो एक्स नो 10 थी गुणाकार करीने एमां वाय उमेरवा पड़े। आ 13 लख्या था मित्रो, 13 केवी रीते थाय? तो 10 प्लस 3 थाय। 13 केवी रीते थाय मित्रो? 10 प्लस 3, केम के आजे एकम नो अंक हतो, दशक नो अंक हतो, एने शुं कर्यो आपणे? 10 थी गुणाकार कर्यो अने पछी एकम नो अंक एड करी दीधो। एवी रीते अहींया तमारे संख्या लखवी छे, तो दशक नो अंक एक्स छे तो एमां 10 गुणाकार करवो पड़े मित्रो, 10 नो, तो 10x અને એકમ નો અંક એડ કરવાનો, પ્લસ કરીએ એટલે જે સંખ્યા હતી એ સંખ્યા કઈ થાય મિત્રો? 10x પ્લસ વાય। ખબર પડી ગઈ મિત્રો? આવો દાખલો પૂછાવાની શક્યતા છે સંખ્યાવાળો, એટલે આપણે કોઈ પણ બે અંકની સંખ્યા આપેલી હોય તો એનો દશક નો અંક એક્સ ધારી લીધો, એકમ નો અંક વાય ધારી લીધો, પછી આ સંખ્યા લખવી છે, તો સંખ્યા કેવી રીતે લખાય? તો દશક નો અંક હોય એનો 10 થી ગુણાકાર કરવાનો અને એકમ નો અંક એની અંદર ઉમેરી દેવાનો। દશક નો અંક એક્સ છે એટલે એનો 10 થી ગુણાકાર કરીએ તો 10x प्लस एकम नो अंक उमेरी एटले प्लस वाय। तो आपेली संख्या कई थी गई? 10x प्लस वाय। मित्रों एक्स अने वाय नी किंमत शोधीने आ संख्या में मूकी दईए एटले आपणने संख्या मळी जशे। हवे मित्रों प्रथम शरत कई कीधी? प्रथम शरत पछी पहेलू समीकरण मळे, तमने खबर छे कि बे अंकोनी संख्याना अंकोनो सरवाळो केटलो छे? 9। बे अंकोनी जे संख्या छे एना अंकोनो सरवाळो 9 થાય, તો પ્રથમ શરત મુજબ બે અંકો કયા લીધા મિત્રો આપણે? એક્સ અને વાય। એ બંને અંકોનો સરવાળો કરવાનો, એક્સ પ્લસ વાય। બંને અંકોનો સરવાળો કેટલો છે મિત્રો? 9। તો એક્સ પ્લસ વાય બરાબર 9 મળી જાય। આ તમને સમીકરણ 1 મળી ગયું, પહેલું સમીકરણ, પહેલી શરત પરથી પહેલું સમીકરણ મળી ગયું મિત્રો। હવે બીજી શરત પરથી બીજું સમીકરણ વિચારીએ। બીજી શરતમાં ખૂબ ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો કે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા જે રીતે રકમ આપેલી છે એ રીતે આપણે લખતા જઈએ એટલે તમને ખબર પડે મિત્રો કે દ્વિતીય શરત અનુસાર દ્વિતીય શરત મુજબ શું કીધું છે મિત્રો? સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, તો સંખ્યા જે આપેલી છે આપણને એના 9 ગણા કરવાના, તો સંખ્યા કઈ છે આપણી પાસે? 10x પ્લસ વાય। આ સંખ્યાના 9 ગણા કરવાના છે એટલે 9 થી ગુણાકાર કરવો પડે, તો જે સંખ્યા હતા એને 9 ગણા કરી દીધા આપણે, 9 ગણા થઈ ગયા। 9 ગણા કરવાથી મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે મિત્રો। અહીંયા જે સંખ્યા છે એના અંકોની અદલા બદલી કરવાની, તમને રકમમાં કીધું છે ને, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા, તો અદલા બદલી કરીએ તો કઈ સંખ્યા મળે? એક્સની જગ્યાએ વાય લઈ જવાના, વાયની જગ્યાએ એક્સ લઈ જવાના। અહીંયા 13 હતા મિત્રો, તો અદલા બદલી કરો તો શું થાય? 31 મળે, એવી રીતે તો એક્સની જગ્યાએ વાય, વાયની જગ્યાએ એક્સ, તો કઈ સંખ્યા મળે મિત્રો? 10y પ્લસ એક્સ, આવી સંખ્યા મળે છે। અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, અદલા બદલી કરવાથી જે સંખ્યા મળે મિત્રો એનાથી 2 ગણી, 2 ગણી કરવા માટે શું કરવું પડે? એનો 2 થી ગુણાકાર કરવાનો। ખબર પડી મિત્રો? ફરીથી એક વખત ખૂબ જ ધ્યાનથી સમજો કે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, તો આપણને જે સંખ્યા આપેલી છે 10x પ્લસ વાય એના 9 ગણા કરી નાખ્યા, સંખ્યાની આગળ 9 લખી નાખીએ એટલે 9 થી ગુણાકાર કરીએ એટલે 9 ગણા થઈ જાય, એ સંખ્યા બે એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો સંખ્યા જે હતી એના અંકોની અદલા બદલી કરી, એક્સની જગ્યાએ વાય, વાયની જગ્યાએ એક્સ, અદલા બદલી કરવાથી જે સંખ્યા મળે છે એનાથી 2 ગણી એટલે 2 થી ગુણાકાર કરી દીધો મિત્રો। હવે બીજું સમીકરણ તમારે મેળવવું હોય તો પહેલા
नौ नो अंदर गुणाकार कर दिए तो नेव एक्स प्लस नौ वाय बराबर अहिया बे नो अंदर गुणाकार कर दो के वीस वाय प्लस टू एक्स। खबर पड़ी मित्रों? हवे आ बने जे पद छे ने आपणे डाबी बाजुए लखी नाखीए नेवु एक्स आ प्लस टू एक्स छे डाबी बाजु आवे तो माइनस थई जाय मित्रों एवी रीते प्लस नाइन वाय अने वीस वाय डाबी बाजु आवे तो माइनस वीस वाय बराबर जीरो। नेवु माथी बे माइनस करो मित्रों केटला थाय इठियासी एक्स प्लस नौ वाय माइनस वीस वाय तो केटला थाय मित्रों माइनस अगियार वाय बराबर जीरो। मित्रों आगळ आजे समीकरण छे नो तमे भागाकार करी शको अगियार थी भागाकार करो तो केटला वधे आठ एक्स माइनस वाय बराबर जीरो। तो मित्रों आ तमने बीजू समीकरण मळी गयु अहींया प्रमाणित स्वरूप में छे बीजू समीकरण पण मळी गयु मित्रों। हवे पहेलू अने बीजू समीकरण लोपनी रीते उकेल मेळवानो छे तो एमां एक्स वाळू अथवा तो वाय वाळू पद समान होवुं जोईए। तो मित्रों समान छे जो वाय वाळू पद समान ज छे आपणे बंने समीकरणनो एक थी गुणाकार करीने नीचे लखी नाखीए मित्रों। समीकरण एक नो एक थी गुणाकार करिए तो एक्स प्लस वाय बराबर नौ अने समीकरण बे नो पण एक थी गुणाकार करिए एट एक्स माइनस वाय बराबर जीरो। मित्रों अहीं बंने नी निशानी विरुद्ध छे वाय नी निशानी केवी छे एक प्लस वाय अने माइनस वाय तो तमारे निशानी बदलवानी जरूर नथी बंने कैंसल थी जाए आठ एक्स अने एक्स बंनेनो सरवाळो करो तो नव एक्स बराबर नौ तो एक्स की किंमत मिली गई तमने केटली मळी एक मळे छे एक्स की किंमत एक मिली गई। हवे एक्स की किंमत तमे कोईपण एक समीकरण में मूकी दो एटले वाय की किंमत मिली जशे तो एक्स की किंमत समीकरण एक में मूकीए मित्रों समीकरण एक में एक्स बराबर एक मुकता समीकरण लख्या पछी आपणे किंमत मूकीए मित्रों समीकरण एक कयुं छे एक्स प्लस वाय बराबर नौ आमां एक्स नी जग्या एक मूकी दईए तो वन प्लस वाय बराबर नौ आ प्लस वन बराबर नी बीजी तरफ जाए तो माइनस थशे तो वाय बराबर केटला थाय मित्रों आठ। चलो एक्स अने वाय नी किंमत मळी गई मित्रों। हवे आपणे संख्या शोधवानी छे ए संख्या आपणने पूछी छे संख्या शोधवी पड़शे तो एक्स अने वाय नी किंमत आनी अंदर मूकी दईए एटले आपणने जवाब मळी जशे तेथी मागेल संख्या टेन एक्स प्लस वाय छे एमां किंमत मूकी दईए एक्स नी अने वाय नी किंमत मूकीए मित्रों एक्स नी जग्याए केटला मूकवाना एक वाय नी जग्याए आठ मूकीए एक्स की जगह एक मूकिया प्लस वाय जगह आठ मूकिया तो अँ दस प्लस आठ के थाय मित्रों अठार एट्ले तमने जवाब मिली गयो अठार से आ जवाब साचो है कि खोटो ये ते आ समीकरण में किंमत मूको एट तमने खबर पड़ जैसे अँ एक मूकी दें एक्स की जगह एक मूको अँ वाय जगह आठ मूको तो आठ अने एक के नौ तो आप जवाब केव है साचो ए बराबर कहवा मित्रों खबर पड़ी तमने। એટલે મિત્રો આજે જે લોપની રીતના દાખલાઓ ગણ્યા છે એ તમને ખબર પડી હશે આવો બીજા કેટલાક દાખલાઓ છે તમે જાતે પ્રયત્ન કરજો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ અસ્તુ।